ખેરડી તાલુકામાં આ વર્ષે બદલતા વાતાવરણ કમોસમી વરસાદને લઈ કેરીના પાકમાં 50% જેટલો ઘટાડો મે માસના પ્રથમ સપ્તાહમાં કેરી માર્કેટમાં આવશે। હાલ 20 કિલો કેસર કેરીના રૂપિયા 1800ના ભાવ બોલાયા। આલ્ફાન્સો તરીકે વિશ્વમાં પ્રખ્યાત વલસાડી હાફૂસ કેરીની માંગ વધતા સારો ભાવ મળશે હોવાનું જણાવતા નિષ્ણાંત ખેડૂત હર્ષદભાઈ દેસાઈ। પારડી તાલુકામાં કેરીની સિઝન શરૂ થતા કેરીના શોખીનો માટે આ વર્ષે બદલતા વાતાવરણ કમોસમી માવઠુંને લઈ કેરીનો પાક પાછળ આવશે। જોકે દર વર્ષે એપ્રિલના એન્ડિંગમાં કેરી રશિયાઓ માટે ખાવાલાયક કેરી માર્કેટમાં આવતી હતી। આ અંગે પારડી તાલુકાના પલસાણાના નિષ્ણાંત ખેડૂત હર્ષદભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે એપ્રિલના પ્રથમ સપ્તાહનું ફ્લાવરિંગ હતું, જે પાક તૈયાર થયો છે, પરંતુ ખેડૂતોને જેવો પાક જોઈએ તેટલો ન મળતા નારાજગી વ્યક્ત કરી હતી। કારણ કે વાતાવરણને લઈ કેરીઓ હજી નાની જોવા મળી રહી છે। જોકે વિશ્વમાં પ્રખ્યાત આલ્ફાન્સો તરીકે ઓળખાતી વલસાડી હાફૂસ કેરીની માંગ ખૂબ જ વધી છે। એક્સપોર્ટો સામેથી ખેડૂતો પાસે આવી રહ્યા છે અને હાફૂસ કેરીના સારા ભાવ આ વર્ષે મળી રહ્યા છે। હાફૂસ કેરીમાં ખેડૂતોને નફો મળશે તેવું દેખાઈ રહ્યું છે, પરંતુ જોઈતા પ્રમાણમાં પાક હજી તૈયાર થયો નથી ત્યારે કેરીનો પાક આવનાર મે માસના પ્રથમ સપ્તાહમાં માર્કેટમાં જોવા મળશે હોવાનું જણાવ્યું હતું। અને આ વર્ષે ગત વર્ષ કરતાં 50% જેટલો જ ઝાડ ઉપર પાક દેખાઈ રહ્યો હોવાનું ખેડૂતોનું માનવું છે। કેરી રસિકોને ખાવાલાયક કેરી મે માસના 10 તારીખ બાદ મળશે। હાલ 20 કિલો કેસર કેરીનો રૂપિયા 1800 ભાવ બોલાઈ રહ્યા છે। તેમજ અગાઉ કમોસમી વરસાદી માવઠાને કારણે ખેડૂતોને થયેલ નુકસાન અંગે સરકારે ફોર્મ ભરાવ્યા છે, જેમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ ખેડૂતોને સહયોગ આપશે હોવાની આશા નિષ્ણાંત ખેડૂત હર્ષદભાઈ દેસાઈએ વ્યક્ત કરી હતી। હાલમાં અત્યારે કેરીની સિઝનની શરૂઆત થઈ ગઈ છે। જે પ્રથમ એપ્રિલ માસની જે ફ્લાવરિંગ હતું એમાં અત્યારે કેરી ઉતરવાનું કામ ચાલુ રહ્યું છે। એ પ્રથમ ફાલની ખૂબ જ ઓછી હોવાથી એ કેરી અત્યારે ઉતરી ગઈ છે ને ત્યાર પછી જે છેવટનો જે ફેબ્રુઆરી માસની ફૂટ છે એમાં જે થોડું કેરી દેખાઈ રહી છે એ કેરી થોડી લેટ ઉતરશે એવું દેખાઈ રહ્યું છે। અત્યારે સિઝન ખરેખર શરૂઆત થઈ ગઈ છે પણ ખેડૂતો એટલા ઉત્સાહી નથી ને એટલો જોઈએ તેવો માલ ઉતારતા નથી, માલ પણ તૈયાર નથી। પણ ખેડૂતના નસીબે કેટલાક વર્ષોથી જે હાફૂસની કેરી આપણી જે બદનામ થઈ રહી હતી એની જગ્યા ઉપર આ વખતે હાફૂસ આલ્ફાન્સોની ખૂબ જ ડિમાન્ડ છે અને સારામાં સારો ભાવ અત્યારે મળી રહ્યો છે। અત્યારે વેપારીઓ, એક્સપોર્ટર્સ ને બધા જ લોકો સામેથી હાફૂસની કેરીની ડિમાન્ડ કરી રહ્યા છે। એ ખૂબ જ આશાસ્પદ નિશાની છે, કારણ કે કેટલાક વર્ષથી હાફૂસનું નામ આપણા વલસાડ જિલ્લામાંથી ભૂસાઈ રહ્યું હતું, નીકળી જાય એવી શક્યતા હતી। તેની સામે આ વર્ષે ખૂબ જ હાફૂસમાંથી લોકોને ફાયદો થશે એવી મને આશા અને અપેક્ષા છે। અત્યારે મેં પણ મારી વાડીમાં માલ ઉતારવાની શરૂઆત કરી છે પણ જોઈએ તેવો માલ તૈયાર નથી, હજી એકાદ વીક બાદ સિઝન ચાલુ થઈ જશે એવું દેખાઈ રહ્યું છે। માવઠાથી પણ નુકસાન થઈ છે, સરકારે પણ ફોર્મો ભરાવ્યા છે પરંતુ એમાં કોઈ સહાય મળે એવું કોઈ દેખાઈ રહ્યું નથી। મને આશા છે કે આપણા જ એરિયાના ને આપણા જ ધારાસભ્ય અને આપણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ આમાં 100% પ્રયત્ન કરશે અને જે ઘણા બધા લોકોને, આ 80% લોકોને, ખેડૂતોને જે કેરીમાં નુકસાન થયું છે એમાં ખરેખર એને વળતર મળવું જોઈએ। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।